ધીરજ કિચન બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ. અહીંયા મસ્ત ચા બની રહ્યો છે, ટોકડા વગાડવા છે. તો સવાર થઈ ગઈ છે, મસ્ત ચા બને છે, ટોકડા વગાડીને નાસ્તો. આ બધા ડબ્બા લઈ આવેલા, એ બધા ધોવાઈ ગયા છે. આ બધું ભરવાનું છે. હા, મિત્રે બધું લખી નાખ્યું છે. પાણીપુરી મસાલા કોથળી જ આખી મૂકી દે. એટલે મસાલા પાણીવાળા ભેજવાળા ન થાય, હમણાં ચોમાસું છે ને. એટલે બધા ચાટ મસાલાની એવું છે, કયો છે ચાટ મસાલો? અમે બધા મોસ્ટલી એવરેસ્ટના જ વાપરીએ છીએ. આ ગોલ્ડીના મસાલો પણ સરસ આવે છે. હું આ લઈ આવી છોલે, બહુ મસ્ત હતો છોલે. મેં હવા નહોતો ત્યારે છોલે બનાવ્યા હતા, એમાં આ જ મસાલો નાખ્યો હતો. આ બાય વન ગેટ વન હતો સાંભાર મસાલો. ડબ્બી કેટલા ટાઈમ થી ગોતતા હતા, માંડ માંડ મળી. છે ને મસાલામાં સરસ રે, કોકો પાવડર અને નીચે ઢોરાય નહીં. આ બોક્સમાં હોય ને છે ને, ઢોરાઈ જાય છે બધું મસાલો. તો સાફ કરવું પડે પછી. એટલે મસ્ત ભરી લઈએ. હજી કામ તો કરવાનું બાકી છે, વાસણ ગોઠવવાનું બાકી છે. હજી તો પેલા કરી નાખીએ, બધા ભરી લે પછી બતાડીએ, ગોઠવીએ ત્યારે. રેડ ચીલી મસાલો છે, પછી પાઉંભાજીનો છે, પાણીપુરીનો છે, પછી સબ્જી મસાલો છે, ગોલ્ડીનો છોલે આવી જશે, બધા ગરમ મસાલો છે. નહીં આવે, ઉપર જગ્યા છે. બધી ડબ્બી ભરી દીધી ને. મિસલ પાઉં છે, સોડા મસાલો, કોકો પાવડર, ચાટ મસાલો, બસ રહે જગ્યા. હજી ઘટે તો લેવો, ઉપર હાટો લઈ આવશું ડબ્બી. ઉપર રહે છે ફિક્સ, જોજો. છોલે મસાલો અને સાંભાર મસાલો. હતી કે એક્સ્ટ્રા મસાલા છે. હજી એક નીચે ડબ્બી પડી છે. અને કોફી છે, ચિયા સીડ્સ છે, જ્યાં દાબેલનો મસાલો. ક્યાંથી લીધો તો આ કચ્છ વાળો છે. હમ, અમને ખબર નહી છે. સોડાનો હશે ના, તો પેલો ફ્રેન્ચ ફ્રાઈઝ નો નાખવાનો મસાલો છે. ત્યાં ના રાખ, પડી જાય ઉપર જ મૂકી દેતો. ઈ ફાકી છે, મૂકી દઈએ અંદર. કોથળી બીજી બદલાય બદલાય ના ગંધારી હોય તો. કેટલી ડબ્બી ઘટે છે હવે? એક ડબ્બી મને મળી છે, એની અંદર મેં કોફી અને ચિયા સીડ મૂકી દીધું. હજી એક ડબ્બી કરે, હવે કેટલી ઘટી? આમાં છે સોસ, હજી આ જલજીરા રહી.
હવે મમ્મી કચરા પોતા દેખ કરે છે, હું તમને દેખાડું. વા, માસી આવ્યા નથી એટલે વાસણ એમને પડ્યા છે. હોલમાંથી એક કચરો પૂતો કામ બાકી છે. પૂરી ખાધી, પાણીપુરી, કેમ કે કાલે રાતે પાણીપુરી બની હતી એટલે અને તમને દેખાડું. અહીંયા તો વરસાદ પડે છે ધીરો ધીરો, જુઓ. ક્યારેક આવે ને ક્યારેક બંધ પડી જાય. આવું ચાલે છે ફિલહાલ અમારું શેડ્યુલ. જો વરસાદ પડે, ક્યારેક ખાસ પડે, ક્યારેક ધીરો પડે, ક્યારેક ખાસ પડે, ક્યારેક ધીરો પડે. અને મમ્મી કચરો ટીવી બિગડ ગયા અમારા, નવ ટીવી ટીવી ડિઝાઇન મારે છે. નાના છોકરા ન માર્યું હોય બોલ કે હું એવું લાગે. સાંજ પડી ગઈ છે તો આજે ભરેલા રીંગણાનું શાક બનાવવાની છું. ભરેલા રીંગણાનું શાક, ગુવારની કાચરી, કોઠીમડાની કાચરી, તળેલા મરચા અને રોટલા, તો આ મેન્યુ છે. તો બનાવું છું રીંગણાનું શાક ભરેલા. તો તમને પણ રેસીપી આપું, ઓલવેઝ એકવાર રેસીપી આપેલી જ છે, છતાંય બીજી વાર આપું છું. બહુ બહુ મસ્ત શાક બનાવવા જઈ રહી છું, તો તમે પણ આવી રીતના જ બનાવજો, બહુ સરસ શાક બનશે. ભરેલા રીંગણા બનાવવાની છું. તો રીંગણા કટ કરી લીધા છે, આ દેશી ધાણા, મરચાં તળવાના છે, આ ગુવાર ની કોઠીમડાની કાચરી તરવાની છે, અને આમાં બી ભરેલા રીંગણાનો મસાલો કરી રહી છું. એમાં બી નાખીને આપણે પહેલાં પીસી લઈશું. તો હવે આ તમે જોઈ શકો છો એકદમ સરસ બી પીસાઈ ગયા છે. હવે આની અંદર નાખશું આપણે ધાણાજીરું પાવડર, આમાં થોડો ધાણાજીરું પાવડર વધારે નાખવાનો, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, પછી આની અંદર નાખશું લસણવાળી ચટણી. હું આ બનાવીને તૈયાર જ રેડી જ રાખું છું, તો હું એ નાખી રહી છું. થોડી ખાંડ નાખશું, હવે આમાં ધાણા નાખી દીધા છે. હવે આપણે આમાં નાખશું થોડું તેલ અને બધું મિક્સ કરી લઈએ. થોડી ખાંડ નાખવાનું રીઝન એ કે ક્યારેક રીંગણા કડછઠ્ઠા હોય તો વાંધો ના આવે, તો કડવાસ ભાગી નાખે ખાંડ હોય, તો થોડું જ તેલ નાખવાની જરૂર છે. મસ્ત હલાવી લઈએ, અને સરસ હલાવી લીધું છે. ઓલરેડી મેં આનો વિડીયો નાખેલો જ છે, તો તમે જોઈ શકશો. પણ આ તો હું બનાવું છું એટલે મને એમ થયું કે હું બતાડું તમને. તો બધું તૈયારી ચાલી રહી છે, તો મસાલો સરસ થઈ ગયો. હવે આપણે પહેલાં ભરી લઈશું આને. તો આ બધું તળાઈ ગયું છે, બટેટા કપાઈ ગયા છે, ટમેટા સુધારાઈ ગયા છે. હવે આપણે આ મસાલો તેલે આવી ગયું છે, થોડો લાવી લઈએ. આ એકવાર મેં તમને રેસીપી આપેલી છે, એ મેં રીંગણાનું શાક બનાવ્યું હતું પાટિયામાં બનાવ્યું હતું, જે માટીનું પાટિયું આવે છે એમાં. તો આજે હું લોયામાં બનાવી રહી છું. થોડું સતરવા દઈશું આને, એની અંદર ભરેલા રીંગણા નાખી દઈશું, બટેટા સરસ રીતે હલાવી લઈએ. શાક થશે ચાકતા જેવું, એકદમ મસ્ત સરસ રીતે હલાવી લઈશું.
થોડું ચાખી લેવાનું, કારણ કે ભરેલાએ કોઈ પણ વસ્તુ તમે થોડું મીઠું ઓછું હોય તો મજા ના આવે ખાવાની, એટલે થોડું ચાખી લેવાનું. હવે આને થોડું થવા દેશું. સરસ રીતે આને થવા દેશું. તેલ પણ તમે જોઈ શકો છો એકદમ બરાબર છે. થોડું થવા દઈએ. હવે આમાં કાઢી ઢાંકી અને આને ઓજમાં ચડવા દઈશું આપણે. હવે આને ચડવા દઈએ. જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત શાક ચડી રહ્યું છે. આને ચડવા દઈશું હજી. તો શાક એકદમ રેડી છે. ભરેલા રીંગણાનું શાક ને રોટલા ને બધું જમી લીધું છે. પછી થોડી આટો મારવા બહાર નીકળ્યા હતા તો ઈચ્છા થઈ ગઈ કે મસ્ત ગાંઠિયા ખાઈએ અને ચિપ્સ બચ્ચાઓને ખાવી દીધી. તો ચિપ્સ ને ગાંઠિયા ને ચા ને એવું મંગાવ્યું છે. જગ ભરીને ચટણી રાખી હોય, તમારે જેટલી ચટણી જોઈતી હોય કે કઢી જોઈતી હોય, અને કઢી અથવા તો ચટણી કંઈ પણ કહી શકો. ગાંઠિયા તો એકદમ સોફ્ટ બનાવ્યા હતા, એકદમ બહુ મસ્ત હતા ગાંઠિયા. અને ચિપ્સ પણ બહુ જ સરસ હતી, બહુ જ મજા આવી ગઈ. ને ચા અને ગાંઠિયા, ચા એકદમ તુલસીવાળી હતી. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે ફટાફટ મારા વિડીયો અને રેસીપી તમારા સુધી પહોંચી જાય. બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. મળશું બીજા વિડીયો અથવા તો રેસીપી સાથે.